નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો અર્થસત્તા અને હું છું દીપક આસર. નરેન્દ્ર મોદી સરકારની બીજી ઇનિંગનું પહેલું બજેટ આજે લોકસભામાં દેશના પહેલા મહિલા નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કર્યું હતું. આ વખતે બજેટે અનેક પરંપરાને બદલી નાખી છે. સૌપ્રથમ બજેટનું નામ બદલીને બહી ખાતા એટલે કે બુક કીપિંગ કરી નાખવામાં આવ્યું છે. ગુજરાતીમાં આપણે તેને પુસ્તક ખાતું કહી શકીએ. બીજો સૌથી મોટો ફેરબદલ આ વખતના બજેટમાં જોવા મળ્યો તે લેધર બેગનો હતો. આ વખતે નાણામંત્રી લેધર બેગને બદલે લાલ કપડામાં બજેટ લઈને આવ્યા હતા. દર વખતે લેધર બેગમાં નાણાં પ્રધાન કે નાણામંત્રી બજેટ લઈને આવતા હોય તેવી તસવીરો આપણે જોતા હોઈએ છીએ, પણ આ વખતે આ તસવીર બદલાઈ ગઈ છે. મોદીએ વેપારી પેઢીઓની પરંપરાને બજેટમાં લાવી દીધી છે. આપણે ત્યાં ચોપડા પૂજન પછી જે રીતે નવી શરૂઆત કરવામાં આવે છે તે શાસ્ત્રોક્ત બાબતો બજેટમાં આવરી લીધી છે. અને આ બધાની વચ્ચે સવાર સવારમાં જોવા મળેલી નાણામંત્રી નિર્મલા સીતારામના માતા પિતાની એક તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જી હા, પોતાની દીકરી બજેટ રજૂ કરવાની હોવાથી નાણામંત્રીના માતા પિતા તેનો હિસ્સો બનવા, તેનો ભાગ બનવા, તે એક પ્રસંગમાં સહભાગી બનવા સંસદમાં પહોંચી ગયા હતા. આ તસવીર બજેટની સૌથી સુંદર તસવીર એટલા માટે કહી શકાય કારણ કે તે સંદેશો આપે છે કે આપણા દેશમાં સંતાનોની સફળતાનો મતલબ પણ પૂરો સમજતા ન હોવા છતાં આ દેશના માતા પિતા તેનો સૌથી વધુ ગર્વ લેતા હોય છે. આવું દરેકના ઘરમાં બનતું હોય છે અને આ જ આપણી સંસ્કૃતિ છે. મુદ્દા પર આવીએ તો બજેટની મુખ્ય હાઇલાઇટ્સ શું છે, આવો જોઈએ. સૌથી પહેલી હાઇલાઇટ્સ, પહેલી વખત મકાન ખરીદનારા લોકોને હવે લોનમાં 2 લાખ નહીં પણ 3.5 લાખ સુધી વ્યાજમાં છૂટ મળશે. જી હા, અગાઉ પહેલી વખત જે મકાન ખરીદતા હતા તેમને 2.5 લાખ સુધી, 2 થી 2.5 લાખ સુધીની છૂટ આપવામાં આવતી હતી વ્યાજમાં. હવે એ વધારીને 3.5 લાખ સુધી કરી દેવામાં આવી છે. બીજી હાઇલાઇટ્સ, અમીરોએ વધુ ટેક્સ આપવો પડશે. 2 થી 3 કરોડની આવક પર 3% અને 5 કરોડથી વધુની આવક પર 7% વધારાનો સરચાર્જ ભરવો પડશે. અમીરોના ખિસ્સા પર કાતર ચલાવવામાં આવી છે. ત્રીજી હાઇલાઇટ્સ, પાન કાર્ડ નહીં હોય તો આધાર કાર્ડ દ્વારા પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસને વધારે હળવી કરવા માટે હવે પાન કાર્ડ નહીં હોય તો પણ આધાર કાર્ડ દ્વારા તે રિટર્ન ફાઇલ થઈ શકશે. હવે આગળની હાઇલાઇટ્સ જોઈએ. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા બજેટમાં એક નવી જોગવાઈ કરવામાં આવી છે. જી હા, બેંક ખાતામાંથી 1 વર્ષમાં 1 કરોડથી વધુની ઉપાડ પર 2% TDS લાગશે. એટલે કે 1 કરોડના ઉપાડ થશે આખા વર્ષમાં, 1 કરોડ રૂપિયા જો ખાતામાંથી ઉપાડવામાં આવશે તો તેના પર 2 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. મોદી સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને બઢાવો આપવા માટે આવું કંઈક કરી રહી છે. આગળ, વ્યક્તિગત ટેક્સમાં વર્ષની આવક 5 લાખ રૂપિયાથી ઓછી હશે તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂરત નથી. આ અગાઉ પણ બજેટમાં જણાવાયું હતું, જે આગળ વધારાયું છે. આગળ જોઈએ, આ વખતે બજેટમાં ઇલેક્ટ્રિક કારની કિંમતો ઘટશે કારણ કે બજેટમાં ઇલેક્ટ્રિક કાર પર ભાર આપવામાં આવ્યો છે. પોલ્યુશન વધી રહ્યું છે એ માટે ઇલેક્ટ્રિક કારનું ચલણ પણ વધી રહ્યું છે. દેશ વિદેશમાં હવે ઇલેક્ટ્રિક કાર પર ભાર આપવામાં આવે છે તો ભારત પણ એ તરફ જઈ રહ્યું છે, વધી રહ્યું છે. આગળ, આ વખતે ઇલેક્ટ્રિકની કાર એટલે કે ઇલેક્ટ્રિકની કાર પર 12% GST લાગતો હતો તે ઘટાડીને 5% કરાયો છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક કાર પર લોન લેવામાં આવે તો તેમાં 2.5 લાખ સુધી વ્યાજની છૂટ આપવામાં આવી છે, રાહત આપવામાં આવી છે. 400 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25% કોર્પોરેટ ટેક્સ લાદી દેવામાં આવ્યો છે. એટલે કે દેશની 99% કંપની આ ટેક્સની ઝાળમાં આવી જશે. આગળ, હવે પછી હાઉસિંગ ફાઇનાન્સને RBIના નિયંત્રણ હેઠળ લાવી દેવાયું છે. અત્યાર સુધી હાઉસિંગ ફાઇનાન્સ RBI હેઠળ આવતું નહોતું.
સરકારી બેંકોને ઉગારવા માટે બજેટમાં 70,000 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરકારી બેંકોના એનપીએ વધી રહ્યા હોવાથી ડામાડોળ સ્થિતિ હતી અને એવા અહેવાલો વારંવાર આવતા હતા. પરિણામે આ બજેટમાં 70,000 કરોડનું વધારાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. ભારતનો પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને પણ હવે આધાર કાર્ડ આપવામાં આવશે. તે લોકો માટે આધાર કાર્ડની સુવિધા અમલમાં મૂકવામાં આવી છે. આગળ હવે સ્ટાર્ટઅપની જાણકારી માટે દૂરદર્શન એક જુદી ચેનલ શરૂ કરશે. દૂરદર્શનની આ 24 કલાકની ચેનલ પર નવા નવા સ્ટાર્ટઅપ વિશે જાણકારીઓ આપવામાં આવશે. તેમાં એક્સપર્ટ પેનલો બેસશે અને લોકોને ત્યાંથી નવા સ્ટાર્ટઅપ વિશે સીધી જાણકારી મળતી રહેશે. રેલવેમાં ઉપનગરીય રેલ સેવા વધારવામાં આવશે. મુંબઈના નાગરિકોને આનો સીધો લાભ મળશે. મુંબઈની ઉપનગરીય લોકલ ટ્રેનોની સુવિધાઓમાં ધરખમ વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નાના ઉદ્યોગોને માત્ર 59 મિનિટમાં 1 કરોડ સુધીની લોન મળે તેવી વ્યવસ્થા, તેવી જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. નાના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આ જોગવાઈ કરવામાં આવી છે. 10.3 કરોડ નાના દુકાનદારો, દેશના 10.3 કરોડ નાના દુકાનદારો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. દુકાનદારોને પેન્શન ક્યાંથી મળે? પરિણામે એક એવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેથી કરીને આ નાના દુકાનદારો એ યોજનાનો લાભ લઈ અને ભવિષ્યમાં પેન્શન મેળવી શકશે. જનધન ખાતું ધરાવતી મહિલાઓને 5,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા અપાશે. એટલે કે જો કોઈ મહિલા જનધન ખાતું ધરાવતી હોય તે 5,000 રૂપિયા સુધીનો ઉપાડ બેલેન્સ ન હોવા છતાં કરી શકશે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપવામાં આવશે. 2024 સુધીમાં સરકારનું દરેક ઘરને પાણી પહોંચાડવાનું લક્ષ્ય પણ આ બજેટમાં નક્કી કરાયું છે. સૌથી મોટો માર, હવે આપણે વાત કરીએ બજેટમાં લોકો પર માર ક્યાં પડ્યો છે. સૌથી મોટો માર પેટ્રોલ અને ડીઝલ પર. 1 રૂપિયો એક્સાઇઝ ડ્યુટી અને 1 રૂપિયો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ લાદવામાં આવ્યો છે. એટલે કે પેટ્રોલ અને ડીઝલ હવે હંમેશ માટે આ 2 રૂપિયાનો ભાર પેટ્રોલ ડીઝલ પર આપણે સહન કરવો પડશે. પેટ્રોલ ડીઝલના ભાવ એક સાથે લીટરે 2 રૂપિયો તાત્કાલિક વધી જશે. આ ઉપરાંત સોના ઉપર પણ ટેક્સ લાદવામાં આવ્યો છે. હા, સોનાની ખરીદી ઉપર 10% જે ટેક્સ હતો એ વધારીને 12.5% કરાયો છે. એટલે કે સોનું પણ હવે મોંઘું થશે, મધ્યમ વર્ગથી વધારે દૂર થશે. આ હતી બજેટની મુખ્ય હાઇલાઇટ્સ. હજુ આ બજેટમાં શું જોગવાઈઓ છે તે આગામી દિવસોમાં ખબર પડશે. જેમ બજેટનું એનાલિસિસ થશે તેમ વિગતો બહાર આવશે અને ધી લોકસત્તા આ બધી વિગતો તમને ચોક્કસ અપડેટ કરશે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.